नमस्कार दर्शक मित्रों, हूँ ગોહિલ પાયલ. લોકસામના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. સાવરકુંડલાથી અમારા સંવાદદાતા યશપાલ વ્યાસ સાથે. કોરોનાના વૈશ્વિક મહામારીમાંથી માન ઉગેરેલા લોકોને મોંઘવારીમાંથી પણ વિઘ્નહર્તા ગણેશ મુક્તિ અપાવે તેવી અભિલાષા વચ્ચે આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. કોરોનાના કપરા 2 વર્ષ કાળ વીત્યા બાદ ગણપતિ મહોત્સવ ઉજવવા માટે ગણેશ ભક્તો આશાઓ અને ઉમંગનો થનગનાટ જોવા મળે છે. પણ સાથે સાથે કાળઝાળ મોંઘવારીના કારણે ગણપતિની મૂર્તિઓનો ભાવ વધવા છતાં ગણેશ ઉત્સવ ઉજવાતા ભક્તો ઓછે વતે ગણપતિની મૂર્તિઓ ખરીદી રહ્યા છે. અવનવા આકાર અને અવનવી વેરાયટીઓ ગણપતિ બાપાના રંગોરંગના અને કલાત્મક જોવા મળતી ગણપતિ બાપાની મૂર્તિઓના ભાવ પણ કાળઝાળ મોંઘવારીમાં વધ્યા છે. જે 2 વર્ષ પહેલા જે ગણપતિ બાપાની મૂર્તિઓના ભાવો હળવા લાગતા હતા, તે જ મૂર્તિઓના ભાવ ગણેશ ભક્તોને આ વખતે પરવડી રહ્યા નથી. પણ કોરોનાના 2 વર્ષ કપરા કાળ વીત્યા બાદ વિઘ્નહર્તા ગણેશનું સ્થાપના કરવા આકુળ વ્યાકુળ બનેલા ગણેશ ભક્તો ઓછા વધતા ભાવ કરીને પણ આ વર્ષે ગણેશજીનું સ્થાપના કરી મોંઘવારીની મુક્તિથી પ્રાર્થના કરી રહ્યા છે. જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચાર સાથે.